વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારો ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જોઈ રહ્યા છો, જુઓ અને આશીષ પામો. આવું પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી એસુ ખ્રિસ્તા નામમાં પ્રાર્થના કરું છું, તારા લોકોનો વિશ્વાસ વધતો જાય, વિશ્વાસમાં ધર અને મજબૂત ને પરિપક્વ બને, અને પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજો જે વિશ્વાસના વીરો બન્યા, એવી રીતે પ્રભુ તારા લોકો પર વિશ્વાસના વીર બને, યોદ્ધાઓ બને, પરિપક્વ બને, સમજી શકે, પવિત્ર આત્માની મદદ મળે, મારી પ્રાર્થના છે. પ્રભુજી, ફરી એકવાર અમે સર્વ મારું જીવન આત્મા મન સહિત હાથમાં સમર્પિત કરીએ છીએ. વેલકમ હોલી સ્પિરિટ, સ્વાગત છે તમારું. આવો સાથે મને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય, જેમાં વિશ્વાસના વીરોના નામ એમાં છે. વિષય આ વિશ્વાસના વીરોનો અધ્યાય, હિબ્રુ 11મો અધ્યાય. વિશ્વાસના વીરોનો અધ્યાય, હિબ્રુ 11મો અધ્યાય, જેને આપણે વિગતવાર જરા જોઈ લઈએ. ચાલો, તમારી પાસે બાઇબલ છે, ખોલો. હિબ્રુ 11મો અધ્યાય તેની પહેલી કલમ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત યહૂદીઓને બહુ જ સારી રીતે સમજાવે છે કે વિશ્વાસ તો અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. અદ્રશ્ય જે નથી દેખાતું તે, દ્રશ્ય જે દેખાય છે તે. કલમ 2, કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. પ્રાચીન કાળના જે ઈશ્વર ભક્તો થઈ ગયા, ઉત્પત્તિથી માલાખી સુધી ને માટીની પ્રગટીકરણ સુધીની અંદર જોવા જાય, યા તો પ્રાચીન કાળની અંદર ઉત્પત્તિથી પુનર્નિયમ સુધીની અંદર જે પૂર્વજો થઈ ગયા, ઇબ્રાહિમ, ઈસાક, યાકુબ, મૂસા, એના સંબંધી જોવા જાય, તો એ બાઇબલ એમ કહે છે કે એના સંબંધી સાક્ષી પૂરવામાં આવી, એ ઈશ્વરના ભક્તો હતા. કલમ 3, સૌ પ્રથમ વિશ્વાસનો વીર ખુદ પોતે પરમેશ્વર હતા. કલમ 3, વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગત ઉત્પન્ન થયા, એટલે જે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નહીં. આપણે બિલકુલ આ ત્રીજી કલમની અંદર જોઈ શકીએ છીએ, અને ત્રીજી કલમ ઉત્પત્તિના પુસ્તકની અંદર પહેલા અધ્યાયની અંદર આપણને લઈ જાય છે કે પહેલા અધ્યાયની અંદર 5 દિવસમાં પરમેશ્વરે બધું જ બનાવ્યું. આકાશ, પૃથ્વી, એકતા થયેલા પામે પાણી, સમુદ્ર એને કહ્યો, અને પૃથ્વી પર લીલોતરી, શાકભાજી, અને આકાશમાં ઉડતા પક્ષીઓ, આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, અને 5મે દિવસની અંદર બધું જ તેને બનાવી દીધું. 5 દિવસની અંદર બધું જ બનાવ્યું. 6 દિવસે માણસોને 3 ભાગમાં બનાવ્યા, આત્મા, મન, શરીર. હવે આપણે જોઈ શકીએ છીએ 7મા દિવસે તે સ્વસ્થ રહ્યો. તેથી બાઇબલ 3 એમ કહે છે, હિબ્રુ 11:3, વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી, પરંતુ પરમેશ્વર પોતે શબ્દ વચન બોલ્યા અને સકરી બાબતોની ઉત્પત્તિ થઈ. તો સૌ પ્રથમ વિશ્વાસનો વીર હોય તો ખુદ પોતે પરમેશ્વર છે. કલમ 4, વિશ્વાસથી હાબેલે કાઇનના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાનનો સંબંધી સાક્ષી આપી, અને તેથી મોયલો હોવા છતાં પણ હજી તે બોલે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે હાબેલ અને કાઇન બંને ભાઈ, હાબેલનું અર્પણ પરમેશ્વરે સ્વીકાર કર્યું, કાઇનનું અર્પણ સ્વીકાર્યું નહીં, જેના કારણથી કાઇનને રોષ ચડ્યો અને પોતાના ભાઈ હાબેલને ખેતરમાં લઈ જઈને એના ઉપર હુમલો કરીને મારી નાખ્યો. પરંતુ એનું લોહી પોતાના ભાઈ કાઇનના બચાવને માટે બોલતું હતું. તેથી હાબેલ એક વિશ્વાસનો વીર કહેવાયો. એ વિશ્વાસના વીર સંબંધી તમે આગલા વિષયની અંદર હાબેલ વિશ્વાસનો વીર જેના સંબંધી તમે શીખ્યા છો. કલમ આગળ 5મી કલમ, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ, તે જર્યો નહીં કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો, કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પહેલી બાબત કે હનોક એવો વિશ્વાસનો વીર બન્યો, 300 વર્ષ પરમેશ્વરની સંગાતે ચાલ્યો, એના 365 થયા. આખરે હાનોકે
દેવને એટલો બધો પ્રસન્ન કર્યો, એટલો બધો પ્રસન્ન કર્યો કે દેવે એને જીવતો જ સ્વર્ગમાં ઉપાડી લીધો. એક બાબત, તેને મરણ જોયું નહીં. ત્રીજી બાબત કે લોકો એને શોધ્યો પણ તે જર્યો નહીં. એનું એક જ કારણ, પરમેશ્વરે એને હનોકને ઉપર લઈ લીધો. હનોકનું સ્વર્ગારોહણ થયું. હનોક એક વિશ્વાસનો વીર બન્યો. આગળ આપણે જોવા જાય, એમણે મરણ નહીં જોયું. હનોકે મરણ નહીં જોયું. હનોકનું રૂપાંતર જાણે કે થઈ ગયું હોય. હનોક દેવને પ્રસન્ન કરનાર વ્યક્તિ બન્યો. હનોક દેવના માર્ગમાં ચાલ્યો. હનોક આજ્ઞા અધીનતામાં રહ્યો અને એને જીવતો જ પરમેશ્વરે ઉપાડી લીધો, કેમ કે દેવ તેના પર પ્રસન્ન હતો. કરમ છો, પછી વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે એને તે છે અને જો ખંતથી તેને શોધે છે તેને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. તો પ્રાચીનકાળના પ્રબોધકો પૂર્વજો દેવને પ્રસન્ન પડે એ પ્રકારનું જીવન તેઓ જીવતા હતા અને દેવને પ્રસન્ન કરતા હતા. આપણે પણ દેવને પ્રસન્ન પડે એ પ્રકારનું જીવન બનાવતા જઈએ. અને આપણે જાણીએ છીએ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું જ નથી. જે કોઈ આવે તેને દેવ હાજર છે એમ માની લેવાની જરૂર છે. ઈસુ હાજર છે એમ માની લેવાની જરૂર છે. હવે સાતમી કલમ, નુહે જે વાત હજી સુધી તેના જાણવામાં જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસી પોતાના કુટુંબના તારણે સારું વહાણ તૈયાર કર્યું, તેથી તેણે જગતને દૂષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. હવે આપણે જોઈ શકીએ છીએ, નું વિશ્વાસનો વીર પરમેશ્વર તેની સાથે મોઢા મોઢ વાત કરી અને તેને વહાણ તૈયાર કર્યું, પોતાના 8 કુટુંબને બચાવી લીધા. જળ પ્રલય સર્વનો નાશ થઈ ગયો પણ નુનું કુટુંબ બચી ગયું. નું વિશ્વાસનો વીર બન્યો, પ્રભુને પ્રસન્ન કરનાર વ્યક્તિ બન્યો અને એને ન્યાયપણું પ્રાપ્ત કર્યું. વિશ્વાસથી ચાલ્યો, વિશ્વાસથી દેવના અવાજને સાંભળ્યો. કલમ 8, ઇબ્રાહીમને જોઈએ આપણે. 8મી કલમ, વિશ્વાસથી ઇબ્રાહીમે જે સ્થળ વારસામાં પોતાને મરવાનું હતું ત્યાં જવાનું ટેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો અને વિશ્વાસથી તેને જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઇસાક તથા યાકુબની સાથે તે રાવતીઓમાં રહેતો હતો. આપણે જાણીએ છીએ કે વિશ્વાસથી જ ઇબ્રાહીમ ચાલ્યો ને પરમેશ્વરે એની સાથે વાત કરી, ઇબ્રાહીમ તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. તો વિશ્વાસથી જ ઇબ્રાહીમ પરમેશ્વરની સમક્ષ ચાલ્યો અને પરમેશ્વરની આજ્ઞાનું પાલન કર્યું. તેથી ઇબ્રામ માંથી ઇબ્રાહીમ નામ પડ્યું. ઇબ્રાહીમ વિશ્વાસનો વીર બન્યો, સમુદાયનો પિતા બન્યો. આગળ આપણે જોઈએ 11મી કલમમાં, વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ, કેમ કે જેણે યાને કે પરમેશ્વરે વચન આપ્યું હતું તેને તેને વિશ્વાસ યોગ્ય ગણ્યું. આગળ જોઈએ કલમ 12, એ માટે એકથી અને તે પણ વળી મોયરા જુઓ એનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત શ્લોક ઉત્પન્ન થયા. કેમ કે ઇબ્રાહીમની સાથે પરમેશ્વરે વાત કરી હતી, ઇબ્રાહીમ સાંભળ, તને સમુદાયનો પિતામાં બનાવવા આવશે, આકાશના તારાઓ ગણી શકે તો ગણ, પૃથ્વીની રજને ગણી શકે તો ગણ, એટલા તારા સંતાન થશે, તું વિશ્વાસનો વીર. આ પરમેશ્વરે ઇબ્રાહીમની જયારે કસોટી કરી એ કસોટીની અંદર પણ પાસ થયો. પોતાના એક ના એક દીકરા ઇસાકનું બલિદાન ચડાવવા માટે ગયો તો પરમેશ્વર પર એનો ભરોસો હતો કે જો દીકરા ઇસાકનું બલિદાન આપી દઈશ, દેવ એને મોયડામાંથી પાછો ઉઠાડશે, કારણ તો પરમેશ્વર મને બીજો દીકરો આપશે. એવો દઢ વિશ્વાસ ઇબ્રાહીમની અંદર હતો. આગળ નીચે જોઈએ 17મી કલમ, હિબ્રુ 11:17 કલમ, વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઇસાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા તે જેને કહેવામાં આવ્યું હતું, જેને કહેવામાં આવ્યું હતું કલમ 18, ઇસાકથી તારો વંશ ગણાશે, તેને પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. કલમ 19, કેમ કે મોયડાને પણ
ઉઠાડવાને દેવ સમર્થ છે એમ ઇબ્રાહીમ માનતો હતો કે મોઇલાને પણ દેવ સજીવન કરી શકે છે એટલો ધર વિશ્વાસ ઇબ્રાહીમની અંદર હતો એની કસોટી થઈ કસોટીમાં એ પાસ થયો એમ તે માનતો હતો અને પુનરુત્થાનના દસ્તાંત પ્રમાણે તે તેને પાછો મર્યો પણ ખરો કલમ 20 વિશ્વાસથી ઇસાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકુબને તથા એસાવને આશીર્વાદ આપ્યો કલમ 21 વિશ્વાસથી યાકુબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને પરમેશ્વરની આરાધના કરી કલમ 22 જ્યાં વિશ્વાસના વીર યુસુફ પણ એટલો બધો વિશ્વાસનો વીર હતો જો ઉત્પત્તિના પુસ્તકની અંદર તમે 37, 38, 39 અધ્યાય વાંચો તો યુસુફ એક વિશ્વાસનો વીર પોતાના ભાઈઓ પર ડગો કરેલો તેમાંથી પણ એ પાર ઉતર્યો આખરે મિસ્રીને વેચી દીધો ત્યાં પણ પરમેશ્વરે એમ જાણે કે એવો એને ઉઠાવ્યો પરમેશ્વરની નજરમાં યુસુફ ભાગ્યવાન હતો પરમેશ્વર એને એવી દિવ્ય શક્તિ આપતો યુસુફને સમજ શક્તિ આપતો કે લોકો જોઈને અચંબો પામતા કે ખરેખર યુસુફની સાથે પરમેશ્વર છે અને જે કંઈ કરે છે એમાં સફળ થાય છે અને પરમેશ્વરને નજરમાં યુસુફ ભાગ્યવાન થાય છે કલમ 22 વિશ્વાસી યુસુફે પોતાના અંત કાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમ વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી પણ આજ્ઞા આપી કલમ 23 વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાન રાખ્યો કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીડા નહીં મૂસા વિશ્વાસનો વીર બન્યો જો તમે નિર્ગમનું પુસ્તક વાંચો ત્યાં મૂસા સંબંધી લખેલું છે અને મૂસા વિશ્વાસનો વીર જેના સંબંધી તમે શીખ્યા છો કે મૂસા વિશ્વાસનો વીર કેવી રીતે બન્યો 40 વર્ષ રાજમહેલમાં તાલીમ શીખ્યો 40 વર્ષ ઘેતા ચરાવ્યા 40 વર્ષ તે નેતા બન્યો મૂસા એક વિશ્વાસનો વીર તેને પોતે કહ્યું મારા જેવો એક પ્રબોધક આવશે એ નવા કરના ટાળનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંદી મૂસા બોલતો હતો કવિત્યો કલમ 24 વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણવા ના પાડી કલમ 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું અમારા પ્રિય ભાઈ બહેનો આબો અચંબો પમાડે એવી બાબતો મૂસા સંબંધી જોવા જાય તો પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા માણસ પાપ કરે છે પાપ તેને થોડા સમય મજા કરાવે છે અને એવી મનોરંજન મજાની અંદર પાપ તેને લઈ જાય છે અને ક્ષણિક સમય સુધી એ સુખ ભોગવે છે પણ અંતમાં એનું પરિણામ મોત આવે છે તો મૂસા એ બાબતોને સમજી ગયો કે પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું કલમ 26 મિસરના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ આપ્યું જરા સમજવા માટે આપણી ઇન્દ્રિયોને કામે લગાડીએ અને હિબ્રુનો પત્ર 11મો અધ્યાયને સમજીએ જે ઉત્પત્તિથી માલાકીને માટીની પ્રગટીકરણ સુધીનું ભવ્ય પ્રકાશ આપણને આપે છે અને પવિત્ર આત્મા તમને સમજાવે શીખવાડે કેવી રીતે પવિત્ર આત્મા કામ કરતો હતો આ પ્રાચીન કાળના પ્રબોધકો પૂર્વજોની અંદર કલમને 26 ધ્યાનથી જ્ઞાન આપો મિસરવાના દ્રવ્ય ભંડાર કરતા ધન સંપત્તિ નાણાકીય બાબતો એ બધી બાબતો એની પાસે હતી મૂસાની પાસે એસારામ કરી શકે એવી બાબતો સુખ આપી શકે એવી બાબતો બધો જ મૂસા પાસે હતું તો એ દ્રવ્ય ભંડાર મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે પ્રભુની સાથે સમય ગુજારવાનો પ્રભુના લોકોની સાથે સમય ગુજારવાનો મૂસાએ વધારે પ્રસન્ન કર્યું મારા પ્રિયજન લોકો પરમેશ્વરનું સ્વપ્ન છે લોકો માટે તમે પ્રાર્થના કરશો પરમેશ્વર પ્રાર્થનાનો જવાબ આપશે
ભજનકાર દાઉદે કહ્યું, હે પ્રાર્થના સાંભળનાર સર્વ લોક તારી પાસે આવશે. ભજનકાર દાઉદે કહ્યું, ડોંગી હોટોમાંથી નીકળતી નથી એવી પવિત્ર પ્રાર્થના પરમેશ્વર સાંભળશે. લુકારાળમાં કહ્યું છે, સર્વના પ્રાર્થના કરવી જોઈએ, કાંઈ અર્થ હોવું નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, આ 11મા અધ્યાયને બહુ જ ઝીણવટથી તમે વાંચો, એક એક કલમ સમજીને વાંચો, તમને પવિત્ર આત્માની પુષ્કર મદદ મળશે. જો કલમને જુઓ, અહીં બાઇબલ કહે છે, કલમ 26, મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે. ખ્રિસ્તનો મતલબ મસીહા થાય છે, એ ઉદ્ધાર કરતા પરમેશ્વર છે અને એ સાચો પ્રભુ છે. એવો અનુભવ મૂસાને થઈ ગયો હતો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા થતી હતી, એ બાબતનો અનુભવ હતો કે જે સત્ય છે, જે સાચો છે, તેને ઓળખવા માટે જે સમજણ મૂસાને મળી, તેથી પોતે યહૂદીઓ સંબંધી યહૂદીઓને પાઉલ પ્રેરિત જણાવવા લાગ્યો હિબ્રુ 11મા અધ્યાયની અંદર કે મૂસાએ આ પ્રમાણે દેવનું કામ કર્યું છે, વિશ્વાસનો વીર કહેવાયો છે. અને બાઇબલ કહે છે, ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેને માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેને લક્ષ આપ્યો. કલમ 27, વિશ્વાસથી તેને મિશ્રનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધ તે બીધો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો અને દેવ પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને મૂસા વિશ્વાસનો વીર બન્યો. જો તમે નીચે જુઓ, કલમ 32, એથી વિશેષ હું શું કહું, કેમ કે ગિદ્યોન વિશ્વાસના વીર, બારાક, સામસુન, યપ્તા, દાઉદ, સમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. પાઉલ પ્રેરિત કહે છે, તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાય પરવર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, એવો દાનિયલ વિશ્વાસનો વીર બન્યો, અગ્નિનું બળ નિર્થક કર્યું, તેઓ તરવાની ધારથી બચ્યા, નિર્ભરતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી, સ્ત્રીઓને પોતાના મરી ગયેલા અસજીવન થઈને પાછા મળ્યા, બીજા કેટલાય રીબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકાનો અંગીકાર કર્યો નહીં, કેટલાય જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. કલમ 36, બીજા કેટલાય મસ્કરીઓથી, કોરદાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. મારા પ્રિયજનો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોને તમે જુઓ, એ 12 શિષ્યોના નામ માઠીની લખેલી સ્વાર્થની અંદર 10મા અધ્યાયમાં લખેલા છે. એ 12એ 12ની પણ ગંભીર પરિસ્થિતિ હતી જેમાંથી એ પસાર થયા. 10મો અધ્યાયની બીજી કલમ, અને તે 12 પ્રેરિતોના નામ આ છે. પહેલો સિમોન, જે પિતર કહેવા છે, ને તે તેના ભાઈ આંદ્રિયા, જબદીનો દીકરો યાકોબ, તે તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બર્થોલમી, થોમા તથા માઠી દાણી, અલ્પીનો દીકરો યાકોબ તથા થડ્ડી, સિમોન ખરાણી તથા યહુડા ઈસ્કરિયોટ, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી હતી. એ 12 પણ રીબાઈને મર્યા. યહુડા ઈસ્કરિયોટ પરમેશ્વરના વિરુદ્ધમાં 30-40ના શિકાર ખાતર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવા વાળો એ ઊંડે માથે લટકીને મરણ પામ્યો અને એના આંતરડા પણ નીકળી પડ્યા. મારા પ્રિયજનો, કેટલા એક મસ્કરીઓથી, કોરદાઓથી, બેડીઓથી તથા કેડખાનામાં નંખાઈને પડખાયા. કલમ 37, તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, સ્ટેપનને પણ પથ્થરોથી મારી નાખવામાં આવ્યો, તેઓને કરવટથી વેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવાની ધારથી માર્યા ગયા, તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા, તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા, જગત તેઓને યોગ્ય ન હતું, તેઓ રાનોમાં, પહાડોમાં, ખોમા તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા ફરતા. અને આખરે જે વિશ્વાસના વીરો બન્યા, પ્રભુના સંતો ભક્તો, રીબાઈને મળ્યા, પરંતુ પરમેશ્વરનું કામ કરવા માટે તેઓ પાછળ પડ્યા નહીં. પરમેશ્વરનું કામ તેઓ કરતા ને કરતા રહ્યા. મારા પ્રિયજનો, જો તમે દેવનું કામ કરશો તો દેવનું કામ કરશો એનું પ્રતિફળ તમને જરૂર મળશે. કદી પણ તમે કોઈને ઠંડો પાણીનો પ્યાલો આપો તો આશીર્વાદ
પામ્યા વગર રહેશો નહીં. આ વિશ્વાસના વીરનો જે અધ્યાય હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત છે, 11મા અધ્યાયને એક એક કલમ સુધી તમે વાંચો અને સમજવા માટે પ્રયત્ન કરો કે જૂના કરારના પ્રાચીન કાળના પ્રબોધકો, પૂર્વજો ઇબ્રાહીમ, ઇસાક, યાકોબ અને સાથે સાથે મુસા, સામસુન, દાઉદ, આ બધા જે વિશ્વાસના વીર બન્યા, કેવી રીતે વિશ્વાસના વીર બન્યા, કેવી રીતે તેઓ યોદ્ધાઓ બન્યા, કેવી રીતે પ્રભુ માટે આગળ વધતા ગયા, કેવી રીતે પ્રભુનું કામ કરતા ગયા, પવિત્ર આત્માની મદદ તમને મળે, આગળ વધતા જાઓ. મારા પ્રિયજનો, પરમેશ્વરના સંતો ભક્તો દેવનું કામ કરવા માટે પાછળ પડતા નહીં, પરંતુ એક બાબત, શુદ્ધતા અને પવિત્રતામાં જીવન ગુજારતા પહેલું સ્થાન પ્રભુને આપનારા વ્યક્તિઓ બન્યા. આપણે પણ વિશ્વાસના વીરો બનીએ. આ વિશ્વાસના વીરનો અધ્યાય 11મો અધ્યાય હિબ્રુનો લેખક છે અને તે છે પાઉલ પ્રેરિત, એને આપણે સમજીએ. ચાલો આપણે પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી એસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ પ્રભુજી. હિબ્રુ 11મો અધ્યાય સમજવા માટે તમારા પવિત્ર આત્માની મદદ તમારા લોકોને મળે અને હિબ્રુ 11મો અધ્યાય વાંચી અને સમજે, પવિત્ર આત્માની ખૂબ મદદ મળે અને મોટી અને ગૂઢ વાત સમજી શકે એવી મહેર કરો લોર્ડ. સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. તમામ અંધકારની શક્તિ ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું લોર્ડ. આ સમયમાં એક એકના જીવન આત્મા મન સ્ત્રી પર ઈસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો દરેકના ઘરોમાં, પરિવારમાં, કુટુંબમાં, પતિ પત્નીમાં શાંતિ થાવ લોર્ડ. હાલેલુયા. અવશ્ય મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. ઈસુ મારા પ્રભુના નામ માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. તમે સારી રીતે સાંભળ્યું છે, સમજવા માટે પ્રયત્ન કરજો, પવિત્ર આત્માની તમને મદદ મળશે. ગોડ બ્લેસ યુ. આમેન.